थोड़ा अल्कोहली बने और जो है बात फिनोली बने पर ध्यान दीजिए। तो चार बना और छह फिनोली को बिजी छे पहला हैलोरी माती जनरल चर्चा करिए कि फिनोल कार्बोनिक एसिड तरीके ओळखवामां આવે છે एमसीक्यू માં આવે છે ફિનોલ કયા નામથી ઓળખાય કાર્બોનિક એસિડ તરીકે શરૂઆતમાં 19મી સદીના પ્રારંભમાં સૌપ્રથમ પોલ્ટરમાંથી અલગ કરવામાં આવતો તો અત્યારે હાલ આપણે એને અલગ અલગ રીતે બનાવીએ છીએ પહેલું હેલોઆયરિંગ માટે તો મિત્રો હેલોઆયરિંગ માટે કેવી રીતે બનાવાય તો અહીંયા સૌપ્રથમ ક્લોરોબેન્ઝીન ક્લોરોબેન્ઝીનની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે 623 કેલ્વિન તાપમાન 300 વાતાવરણ દબાણે એ પ્રક્રિયા કરતા આમાંથી ONa થઈ જાય ને HCl નું થઈ જતો હોય છે એટલે માટે અહીંયા જે બનશે ONa સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ મિત્રો સોડિયમ ફિનોક્સાઇડ જે છે તેથી એનું એસિડીકરણ લે H પ્લસ કે HCl વડે કરો એટલે NaCl દૂર થઈ જાય એને NaCl H તે ઉપર આવી જાય વળી બાજુ પર એટલે અહીંયા આપણી પાસે OH છે એટલે ફિનોલ કહી દઈએ ટપકા ગોળ રાઉન્ડ કરો તો બધે ગોળ રાઉન્ડ ને બોન્ડ કરો તો બધે બોન્ડ તો મિત્રો આ પ્રમાણે પહેલો આપણે જોઈએ ફિનોલ કેવી રીતે હેલોઆયરિંગ માંથી એટલે કે ક્લોરોબેન્ઝીન માંથી કેવી રીતે બને છે એની વાત સાથે પહેલા પ્રક્રિયા કરવાની 623 કેલ્વિન તાપમાન 300 વાતાવરણ દબાણે ONa બને છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ કહેશો કે અને એ એસિડીકરણને લેચ કરશો એટલે એચ આવી જશે એટલે ફિનોલ થઈ જશે 11મો ધોરણનો આવી ગયો બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી તમને યાદ છે 11મો ધોરણની અંદર બેન્ઝીન મિત્રો જો યાદ હોય તો આપણે સલ્ફોનેશન કરતા બેન્ઝીન નું ઓલિયમની હાજરીમાં તો અહીંયા આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળતું SO3S બેન્ઝીન સલ્ફોનિક એસિડ ચાલો બેન્ઝીન સલ્ફોનિક એસિડ હવે ધ્યાન દઈએ એનું એસિડીકરણ કરવાનું બરાબર એટલે હવે આપણે અહીંયા NaOH ની અંદરથી NaOH ની હાજરીમાં એમનું H plus પીગલન કહી શકે તો મિત્રો અહીંયા આપણી પાસે ફિનોલ પ્લસ આવી તે NaHSO3 છૂટું પડે આ NaHSO3 ના OH છે બેન્ઝીન રિંગ ઉપર આવી છે તો અહીંયા આપણી પાસે મિત્રો ફિનોલ ની બીજી બનાવટ કમ્પ્લીટ થઈ ત્રીજી જો ડાયઝોન ની ઉપચાર આ પણ આપણે આગળ 10મા ચેપ્ટર માં એલઓઆર કે એલઆઈ માં આવી ગઈ સૌથી પહેલા તમારે આના માટે શું કરવું પડે કે તો આમાં તમારે પહેલા તો ડાયઝોનિયમ ક્ષાર બનાવવો હોય તો પહેલા એનિલિન લેવું પડે NH2 એનિલિન ચાલો આ એનિલિન ની આપણે યાદ છે NaNO2 વત્તા HCl સાથે પ્રક્રિયા કરતા 273 થી 278 જેટલું નીચું તાપમાન એટલે આપણને અહીંયા N2Cl મળતું મિત્રો અને આ N2Cl ને આપણે BDC કહેતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બરાબર તો ડાયઝોનિયમ ક્ષાર મળ્યો હવે આની આપણે H2O સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણી પાસે OH ફિનોલ મળશે વત્તા N2 વત્તા HCl છૂટું પડશે તો આ રીતે પણ ફિનોલ બનાવી શકાય અને સૌથી મોસ્ટ એમપી કહેવાય મિત્રો ક્યુમિન માંથી વિશ્વનો ફિનોલ મોટા ભાગનો ક્યુમિન માંથી બને છે મિત્રો તો પહેલા ક્યુમિન શું છે એ જોતા હોવું પડે ક્યુમિન માટે મિત્રો CH ઉપર CH3 અહીંયા સાઈડમાં CH3 લો છો એટલે બે પ્રોપેન જેવું લાગે આપણને અને ક્યુમિન કહેવાય એની હવા સાથે ઓટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે મિત્રો કેવી રીતે ધ્યાન દઈએ જો અહીંયા સી છે અહીંયા OOH આ ઓટુ બે ઓ અહીંયા અને નીચે આવી ગયા બે CH ની વચ્ચે બે ઓ આવી ગયા બાકી જે છે એમ સેમ જ રાખો CH3 અહીંયા જે છે એમ જ અહીંયા ઉપર છે એમ જ અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય
चलो क्योंकि नाइट्रो पेरोक्साइड थियो आ ऑक्सीडेशन कयो હવે અહીંયાની એચ પ્લસ ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ જે હોય છે અહીં આવી જશે એસિટોન છૂટું પડી જશે બાય પ્રોડક્ટ તરીકે OH ફિનોલ વત્તા CH3 COCH3 એસિટોન જેને આપણે નેલ પોલિશ દૂર કરવા માટે વાપરીએ તો આ પ્રમાણે મિત્રો ફિનોલની બનાવટ આપણે જોઈ તો આ ચાર બનાવટ ફિનોલની હેલોઆયરિન માંથી કેવી રીતે બને બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી કેવી રીતે બને ડાયઝોનિયમ ક્ષાર માંથી કેવી રીતે બને અને ક્યુમિન માંથી કેવી રીતે બને તો આ એક વખત આ વર્ણન જે છે મિત્રો એ આમાંથી જ લખવાનું હોય છે સમીકરણોને તો વર્ણન પછી એ રીતે જ લખવાનું હોય છે મેં પહેલાથી એટલા બધું લખી રાખ્યું તમને ખબર પડે મિત્રો ગયા વર્ષે ખાલી ચાર સમીકરણો જ કરાવ્યા હતા જયારે પૂછું પરીક્ષા ત્યારે બધા ચાર સમીકરણ જ લખે વર્ણન લખે જ ને પણ વર્ણન નું માર્ક્સ હોય છે એટલે માટે વર્ણન વિશે આ કેમ જુદા ખાતે ગયા લખો ક્લોરો એન્જિન ની NaOH સાથે 623 કેલ્વિન તાપમાને 300 આતન દબાણ પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે પહેલા એટલો મુદ્દો પછી લખવાનું આ સોડિયમ ફિનોક્સાઇડ ની એસિડ સાથે પ્રક્રિયા એસિડીકરણ કરતા ફિનોલ બને છે આ જ વસ્તુ ઉપર હશે હું બોલી રહ્યો મતલબ આપને સમીકરણ લખતા આવડે છે તેનું જે વર્ણન છે ઉપર લખવાનું જેમ લખો છે એવી રીતે ચાલે ચાલ બનાવવાનું ખૂબ મહત્વની મિત્રો તો આલ્કોહોલ અને ફિનોલ ની બનાવટ અહીં આપણે કમ્પ્લીટ કરી ખૂબ મહત્વના બંને પોઈન્ટ કહેવા હતા એ જે એક્ઝામ માટે બહુ મહત્વના છે અને પ્રેક્ટિસ કરી કરીને ઘરે લખવું પડશે મિત્રો તો પહેલા આની એક વખત જોઈ લઈએ